હેલો ગાઈઝ ઇન્ડોએસમાં આપનું સ્વાગત છે આજનો પહેલો ક્વેશ્ચન જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શનના બારમાં છે જુઓ ક્વેશ્ચન શું છે જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શનને પ્રેમથી બીજા કયા નામે ઓળખવામાં આવે છે તમારી પાસે ઓપ્શન છે યુએસએ ન્યુક્લિયર ડીલ ઈરાન ન્યુક્લિયર ડીલ ઈરાક ન્યુક્લિયર ડીલ કે યુરોપિયન ન્યુક્લિયર ડીલ તો આ ચારમાંથી જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે બીજો ક્વેશ્ચન ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના બારમાં છે આ બોડી વિશે તમને બે સ્ટેટમેન્ટ આપેલા છે અને બંને સ્ટેટમેન્ટમાંથી તમારે કરેક સ્ટેટમેન્ટને આઈડેન્ટિફાય કરવાનું છે પહેલું સ્ટેટમેન્ટ છે ઇટ ઇઝ એન ઓટોનોમસ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન વિદિન યુનાઇટેડ નેશન્સ સિસ્ટમ એટલે કે યુનાઇટેડ નેશનની સિસ્ટમમાં આ એક ઓટોનોમસ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે તો આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું એ તમારે ચેક કરવાનું છે બીજું સ્ટેટમેન્ટ છે ઇટ રિપોર્ટ્સ ટુ બોથ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એન્ડ સિક્યુરિટી કાઉન્સિલ એટલે કે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી એ યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બ્લી અને સિક્યુરિટી કાઉન્સિલ બંનેને રિપોર્ટ કરે છે તો આ તમને ખબર હોવી જોઈએ આપણે આજે પાંચ ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છે પાંચે પાંચ ટોપિકને આપણે ઇન્ડોયસમાં ડિસ્કસ કરેલા છે તો કંઈ તમારી સામે બાઉન્સર નથી તમારે ફક્ત રિવિઝન કરવાનું છે તો આ તમને ખબર હોવી જોઈએ કે બંનેને રિપોર્ટ કરે છે કે બેમાંથી એકને કરે છે કે બંનેને નથી કરતી કોઈ ત્રીજી બોડીને કરે છે તો એ તમારે ચેક કરવાનું છે તમારી પાસે ઓપ્શન છે વન ઓનલી ટુ ઓન્લી બોથ યા નન ત્રીજો ક્વેશ્ચન ટ્રાય ફૂડ પાર્કના બારમાં છે આ ટ્રાય ફૂડ પાર્ક પ્રોજેક્ટ કોના દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે તમારી પાસે ઓપ્શન છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેને પ્રેમથી આપણે એફ એસ એસ એ કહીએ છીએ બીજો ઓપ્શન છે એગ્રિકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી ત્રીજો ઓપ્શન છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને ચોથો ઓપ્શન છે નોન નન અબદી અબો તો આમાંથી સાચો આન્સર શું આવે છે એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે કે ટ્રાય ફૂડ પાર્ક પ્રોજેક્ટ કઈ બોડી દ્વારા ઇમ્પ્લીમેન્ટ કરવામાં આવે છે અને આજનો ચોથો ક્વેશ્ચન ક્વેશ્ચન આરના બારમાં છે લક્ષ્મીકાંતની બુકમાં પાર્લામેન્ટનું ચેપ્ટર આપણે ડિસ્કસ કર્યું ત્યારે ડિટેલમાં મેં તમને ઇન્ફોર્મેશન આપી હતી ક્વેશ્ચન આરના બારમાં તમને ત્રણ સ્ટેટમેન્ટ આપેલા છે અને ત્રણમાંથી તમારે કરેક્ટ સ્ટેટમેન્ટને આઈડેન્ટિફાય કરવાનું છે પહેલું સ્ટેટમેન્ટ છે ઇટ ડિનોટ્સ ધ ટાઈમ ઇમિડિયેટલી ફોલોઇંગ ઝીરો આર ઇન બોથ ધી હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ એટલે કહેવા શું માંગે છે ક્વેશ્ચન આર એ બંને હાઉસ છે આપણા સંસદના બંને જે સદન છે એમાં જીરો આર પછી તરત ક્વેશ્ચન આર શરૂ થાય છે તો આમાં જીરો આર પહેલાં આવે કે ક્વેશ્ચન આર પહેલાં આવે તમને ખબર હોવી જોઈએ આપણે ડિટેલમાં ત્યારે ઇન્ફોર્મેશન લીધી હતી અને કરંટ અફેર્સના વિડીયોમાં પણ આપણે ડિસ્કસ કરેલું છે તો આ સ્ટેટમેન્ટ શું બોલે છે કે સંસદના બંને ગૃહની અંદર જીરો આર ખતમ થાય એના પછી તુરંત ક્વેશ્ચન આર શરૂ થાય છે હવે આ સ્ટેટમેન્ટ સાચું કે છે કે ખોટું એ તમારે જોવાનું છે બીજું સ્ટેટમેન્ટ છે ઇટ ઇઝ મેન્શન ઇન ધ રૂલ ઓફ પ્રોસીજર ઓફ ધી હાઉસ એટલે કે જે હાઉસની રૂલ ઓફ પ્રોસિજર છે તો એની અંદર ક્વેશ્ચન આર મેન્શન છે તો મેન્શન છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે અને ત્રીજું જે સ્ટેટમેન્ટ છે ડ્યુરિંગ ધીસ ટાઈમ ધ મેમ્બર આસ્ક ક્વેશ્ચન્સ એન્ડ મિનિસ્ટર યુઝઅલી ગીવ આન્સર્સ એટલે કે આ ક્વેશ્ચન આરના સમયમાં એ તો એના નામથી તમે સમજી શકો કે જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય ખાસ કરીને ઓપોઝિશન પાર્ટીના તો એ મિનિસ્ટરને શું પૂછે છે ક્વેશ્ચન પૂછે છે અને એનો આન્સર કોણ આપે છે તો મિનિસ્ટર એનો આન્સર આપે છે તો હવે આ ત્રણ સ્ટેટમેન્ટ તમારી સામે છે કંઈ પણ આમાં નવું નથી બધું આપણે ડિસ્કસ કરેલું છે તો આમાંથી સાચું કયું છે તમારે બતાવવાનું છે ટુ ઓનલી ટુ થ્રી વન થ્રી અને ઓલ ઓફ ધી અબોવ એટલે કે ત્રણેય સ્ટેટમેન્ટ આપે એ સાચા છે તો એ હવે તમારે ચેક કરવાનું છે બધા ટોપિક જૂના છે કંઈ નવું નથી નવા મેમ્બર માટે ખાસ કરીને કારણ કે આમાં કેવું થાય મૂક વખતે નવા મેમ્બર ચેનલમાં આવ્યા હોય તો એમને એવું લાગે કે ભાઈ આ તો કંઈ એક્સપ્લેન કરતા નથી અને ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછીને જતા રહે છે ભાઈ એવું કશું નથી આ બધી વસ્તુ રિવિઝન માટે છે આવનારી જે પણ એક્ઝામો છે એમાં તમારી નેટ પ્રેક્ટિસ થાય એ માટે આપણે આ પ્રકારનો ઇનિશિએટિવ લીધેલો છે જે નવા મેમ્બર છે એની માટે કહું છું જે ડેલી આપણા વિડીયો જોવે છે એને તો કંઈ વાંધો જ નથી અને નવા મેમ્બર પછી શું થાય વિડીયો છોડીને જતા રહે એમાં મને કાંઈ ફરક ના પડી જાય પણ તમને નુકસાન થાય એટલા માટે હું કહું છું રાઇટ તો હવે આજે આપણે ડિસ્કશનની શરૂઆત કરીએ છીએ અને પહેલો ટોપિક સેન્ટ્રલ એમ્પ્લોયમેન્ટ ગારંટી કાઉન્સિલના બારામાં છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમને ભલે આ સિમ્પલ લાગતું હોય સેન્ટ્રલ એમ્પ્લોયમેન્ટ ગારંટિ કાઉન્સિલ હું તમને એટલું કહીશ કે તમે વિચારો કે આ સેન્ટ્રલ એમ્પ્લોયમેન્ટ ગારંટી કાઉન્સિલ છે આના ચેરમેન કોણ હશે મિનિસ્ટર જ છે કોઈપણ મિનિસ્ટના મિનિસ્ટર જ છે તમે ખાલી જસ્ટ અઝ્યુમ કરો કે આના કોણ મિનિસ્ટર હશે સમજી ગયા તો હવે તમારે તમે વિચારી લીધું હોય તો હવે આપણે એના ઉપર એના વિશે ડિસ્કસ કરવા જઈએ તો આ સેન્ટ્રલ એમ્પ્લોયમેન્ટ ગારંટી કાઉન્સિલ છે ને એની રિસન્ટલી બાવીસમી મિટિંગ હેલ્ડ થઈ હતી અને આ મિટિંગને ચેર કરી હતી આપણા યુનિયન મિનિસ્ટર ઓફ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા સમજી ગયા યુનિયન મિનિસ્ટર ઓફ રૂરલ ડેવલપમેન્ટ યાદ રાખજો કન્ફ્યુઝ થશે તમને તમને જો કન્ફ્યુઝ કરવા હશે ને તો આ જ પ્રકારે ક્વેશ્ચન આવશે કે સેન્ટ્રલ એમ્પ્લોયમેન્ટ ગારંટી કાઉન્સિલના ચેરમેન કોણ હોય છે ને પહેલો તમને ઓપ્શન આપશે યુનિયન મિનિસ્ટર ઓફ લેબર યુનિયન મિનિસ્ટર ઓફ લેબર ઓપ્શન આપશે એટલે કન્ફ્યુઝ ના થતા ધ્યાન રાખજો યુનિયન મિનિસ્ટર ઓફ રૂરલ ડેવલપમેન્ટ આવે છે આ કાઉન્સિલના ચેરમેન સમજી ગયા અને એની રિસન્ટલી મિટિંગ થઈ હતી કઈ તારીખે થઈ એનાથી આપણે કોઈ લેવા દેવા નથી અને આ જે સેન્ટ્રલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી કાઉન્સિલ છે હેઝ બીન કોન્સ્ટિટ્યુટેડ અન્ડર ધી સેક્શન ટેન ઓફ ધી મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે દરેક લોકો નોટડાઉન ડાઉન કરશે નોટ્સ ના બનાવે તો વિડીયો ના જોતા ફરીથી કહું છું જે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ બે છે સેક્શન ટેનના તહેત સેક્શન ટેનના તહેત આ સેન્ટ્રલ એમ્પ્લોયમેન્ટ ગારંટી કાઉન્સિલ ને બનાવવામાં આવી છે આ જે સેન્ટ્રલ એમ્પ્લોયમેન્ટ ગારંટી કાઉન્સિલ છે એના ચેરમેન હોય છે આપણા યુનિયન મિનિસ્ટર ઓફ રૂરલ ડેવલપમેન્ટ તમને ખબર પડી ગઈ પછી ઇન ધીસ કરંટ ફાઇનલ યર ટુાઉઝન્ટ ટ્વેન્ટી અન્ડર ધ શેડો ઓફ ધ કોવિડ નાઇન્ટીન પેન્ડેમિક મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પલોયમેન્ટ ગારન્ટી સ્કીમ હેઝ પ્લેડ

કોવિડ નાઇન્ટીન પેન્ડેમિકના સમયમાં તમને ખબર હશે કે ઘણા બધા માઇગ્રન્ટ વર્કર પોતાના ઘરે જતા રહ્યા હતા અને આ સમયની અંદર જે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગારંટી સ્કીમ છે તો એના તહેત ઘણા બધા જે મજૂર લોકો છે તો એને વેજ એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરવામાં આ સ્કીમે ખૂબ જ મહત્વનો રોલ પ્લે કર્યો છે એવું આ મિટિંગમાં ડિસ્કસ કરવામાં આવી છે અને આટલા લોકોને રોજગારી મળીને આટલા પર ડે વેજીસ મળીને આ બધું આપણી માટે એકદમ ફાલતું છે ઇમ્પોર્ટન્ટ નથી જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેન્ટ હતું એ મેં તમને પહેલી બે લાઈનમાં કીધું છે કામની વાત કરો ને આગળ વધો ચાલો હવે નેક્સ્ટ જે આજે આપણે આર્ટિકલ ડિસ્કસ કરવાના

તો જુઓ ઇન્ટેન્સિફાઈડ મિશન ઇન્દ્રધનુષ થ્રી પોઈન્ટ ઝીરો લોન્ચ ટુ એક્સપાન્ડ ઇમ્યુનાઇઝેશન કવરેજ અક્રોસ ધ કન્ટ્રી ઇમ્યુનાઇઝેશન એટલે તમે સમજો કે ભાઈ શરીરની અંદર જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જે પણ બાળકોને બે વર્ષથી ઓછા નાની ઉંમરના બાળકો અને જે પણ પ્રેગનેન્ટ વુમન હોય તો એમનું ઇમ્યુનાઇઝેશન કવરેજ વધારવા માટે એમની માટે જે પણ જરૂરી વેક્સિન હોય તો એના કવરેજને એક્સપાન્ડ કરવા માટે સરકાર દ્વારા ઇન્ટેન્સિફાઈડ મિશન ઇન્દ્રધનુષ થ્રી પોઈન્ટ ઝીરો એટલે કે એનો ત્રીજો ફેઝ છે તો એને સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે ઇનિશિયલ ફેઝ હતો તો બે હાજર ચૌદમાં સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો પછી એનો બીજો ફેઝ બે હજાર સત્તરની કે અઢારની આસપાસ એને લોન્ચ કરવામાં આવ્યો હતો રાઈટ તો એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાના છે તો આ તમને સમજી ગયા ને કે આનો ત્રીજો ફેઝ લોન્ચ કરવામાં આવ્યો છે એન્ડ ધ ફોકસ ઓફ ધી ઇન્ટેન્સિફાઈડ મિશન ઇન્દ્રધનુષ થ્રી પોઈન્ટ ઝીરો વિલ બી ઓન ધ ચિલ્ડ્રન એન્ડ પ્રેગ્નેન્ટ વુમન વુ મિસ દેર વેક્સિન ડોઝિસ ડ્યુરિંગ ધ કોવિડ નાઇન્ટીન પેન્ડેમિક એટલે કે જો આ લોકડાઉનનો સમય હતો કોવિડ નાઇન્ટીન પેન્ડેમિક ચાલતું હતું તો મેઇનલી ફોકસ સરકાર અને લોકોનો ફોકસ તમે જોશો ને તો મેઇનલી કોવિડ ઉપર જ જતો રહ્યો હતો વુહાન વાયરસ ઉપર રાઈટ પરંતુ આ સમયગાળા દરમિયાન જે પણ બાળકોને જે પણ બાળકોને જરૂરી વેક્સિન મળી નથી જે પણ પ્રેગ્નેન્ટ વુમન છે તો એમને જરૂરી વેક્સિન મળી નથી તો એમના ઉપર મેઇનલી અત્યારે ફોકસ આ ત્રીજા ફેઝની અંદર કરવામાં આવી રહ્યો છે તો પણ તમે સમજી ગયા છો મિશન ઇન્દ્રધનુષની આપણે વાત કરીએ ટુ સ્ટ્રેન્થન એન્ડ રીએનર્જાઇઝ ધ પ્રોગ્રામ એન્ડ અચીવ ધ ફૂલ ઇમ્યુનાઇઝેશન કવરેજ ફોર ઓલ ચિલ્ડ્રન એન્ડ પ્રેગ્નન્ટ વુમન એટ અ રેપિડ પેઝ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લોન્ચ ધી મિશન ઇન્દ્રધનુષ એટલે કે તમને પૂછવામાં આવે કે મિશન ઇન્દ્રધનુષ છે તો આને શાની માટે લોન્ચ કરવામાં આવ્યું હતું તો એકદમ સાદી અને સરળ ભાષામાં આપણે કહીએ તો જે પણ બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય અને પ્રેગ્નન્ટ વુમન હોય તો આમને જે પણ ઇમ્યુનાઇઝેશન કવરેજ એનું એક્સપાન્ડ કરવું એટલે કે એમને જે પણ જરૂરી વેક્સિન આપવાની છે તો એને વધારે સ્ટ્રેન્થન કરવા માટે એને રી કરવા માટે અને એનો કવરેજ છે તો એને વધારવા માટે સરકાર દ્વારા મિશન ઇન્દ્રધનુષને બે હજાર ચૌદમાં લોન્ચ કરવામાં આવ્યું હતું એન્ડ ધ અલ્ટિમેટ ગોલ ઇઝ ટુ એન્શ્યોર ફૂલ ઇમ્યુનાઇઝેશન વિથ ઓલ અવેલેબલ વેક્સિન ફોર ચિલ્ડ્રન અપ ટુ ટુ યર્સ ઓફ એજ એન્ડ પ્રેગ્નન્ટ વુમન એટલે કે જે પણ જરૂરી જે પણ તમામ વેક્સિન છે તો એ બાળકોને આપવી અને બાળકો અને પ્રેગ્નન્ટ વુમનને આપી અને ફૂલ ઇમ્યુનાઇઝેશન છે તો એને એન્સ્યોર કરવું આ મિશન ઇન્દ્રધનુષનો મેઇન મકસદ છે અલ્ટિમેટ ગોલ છે અને ડિસીઝ કયા કયા ડિસીઝને આમાં કવર્ડ કરવામાં આવે છે તો આમાં જુઓ બાર જેટલા વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝને આમાં કન્વર્ટ કરવા કવર્ટ કરવામાં આવે છે એટલે કે જો વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝ એટલે શું થાય કે જે ડિસીઝને તમે વેક્સિન આપીને તમે એને પ્રિવેન્ટ કરી શકો એ ક્યોર ના થઈ શકે જે રીતે તમે જુઓ કે જે પોલિયો છે ને તો એ પ્રિવેન્ટ કરી શકાય એને ક્યોર ના કરી શકાય પોલિયો આવો ડિસીઝ છે કે એને તમે પ્રિવેન્ટ કરી શકો છો ક્યોર નથી કરી શકતા એવા ડિસીઝને આપણે વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝ કહીએ છીએ આપણે બધાને પોલિયો કેમ નથી કારણ કે આપણો જ્યારે જન્મ થયો એના પછી આપણને પોલિયોની રસી આપવામાં આવી હતી એટલા માટે આપણને ક્યોર પહેલાંથી પ્રિવેન્ટ કરી દેવામાં આવે છે માની લો કે પોલિયો થઈ ગયા પછી જે પણ કરો એને ક્યોર પેલું નથી કહેતા પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એટલે કે પ્રિવેન્શન કોઈ પણ વસ્તુ થયા પહેલા તમે એને પ્રિવેન્ટ કરી દો તો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર અને આ જ વસ્તુનો મારી લાઈફમાં ખૂબ જ વધારે ઇમ્પોર્ટન્સ છે રાઇટ એટલા માટે તમે આ સ્ટેટમેન્ટથી તમે સમજી શકો છો પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર અને એટલા જ માટે બાર જેટલી જે વેક્સિન છે તો એને આની માટે કવર કરવામાં આવે છે અને આ કયા કયા ડિસીઝ છે તો તમે જુઓ દિપથેરિયા પછી વુપિંગ કપ્સ છે પછી ટેનેટસ છે પોલિયો આ તમે જોઈ લેજો ટીબી છે હિપેટાઇટિસ બી છે પછી મેનિઝાઇટિસ છે ન્યુમોનિયા છે હેમી હેમોફિલિયસ છે ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી ઇન્ફેક્શન આટલું બધું તમે યાદ નહીં રાખો તો ચાલશે જસ્ટ એટલું તમે યાદ રાખો કે જે બહાર જેટલી વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝ છે તો એને આની અંદર કવર કરવામાં આવે છે અને તમારે આ ડિસીઝને નોટડાઉન કરવા હોય તો તમે કરી શકો છો બાકી એટલું બધું એક્ઝામ માટે રેલેવન્ટ નથી તો આ તમે યાદ રાખી શકો છો હાવે વર ધ વેક્સિનેશન અગેન્સ્ટ જાપાનીઝ એન્સેપ્લાઇટીઝ એન્ડ હેમિયોફેલિયર્સ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી ઇઝ બિંગ પ્રોવાઇડેડ ઇન સિલેક્ટેડ ડિસ્ટ્રિક્ટ ઓફ ધી કન્ટ્રી એટલે કે ભારતના સિલેક્ટેડ ડિસ્ટ્રિક્ટમાં જ આ જાપાનીઝ એન્સેપ્લાઇટિસ અને હેમિયોફિલિયસ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બીની વેક્સિન છે તો અમુક સિલેક્ટેડ ડિસ્ટ્રિક્ટમાં જ આપવામાં આવે છે તમામ આખા ભારતમાં એને કવર કરવામાં આવતું નથી એન્ડ ઇન્ટેન્સિફાઈડ મિશન ઇન્દ્રધનુષની આપણે વાત કરીએ ટુ ફર્ધર ઇન્ટેન્સિફાય એટલે કે વધારે જે પણ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે એને ઇન્ટેન્સિફાય કરો વધારે તેજ કરવા માટે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બે હજારને સત્તરમાં બે હજારને સત્તરમાં ઇન્ટેન્સિફાઈડ મિશન ઇન્દ્રધનુષને લોન્ચ કરવામાં આવ્યું હતું આ ફેઝ ટુ હતો And with this, the government of India aims to reach each and every child up to two years of age and all those pregnant women who have been left uncovered. અંડર ધી રૂટિન ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ એટલે કે આ ઇન્ટેન્સિફાઇ મિશન ઇન્દ્રધનુષ છે તો એમાં સરકારનો મકસદ શું હતો કે ભારતના બે વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો છે તમામ બાળકો અને જે પણ પ્રેગનન્ટ વુમન છે તમામ સુધી રૂ રીચ એટલે કે તમામ બાળકો સુધી પહોંચવું અને તમામ લોકોને ઇમ્યુનાઇઝેશન કવરેજ આપવા માટે આ પ્રકારનો જે ઇન્ટેન્સિફાઈડ મિશન ઇન્દ્રધનુષ છે તેને લોન્ચ કરવામાં આવ્યું હતું સેમ વસ્તુ રિપીટ થાય છે તો એટલું તમે યાદ રાખો કે પહેલો ફેઝ છે બે હજાર ચૌદમાં બીજો ફેઝ છે તો બે હજાર સત્તરમાં અને અત્યારે બે હજાર એકવીસમાં આનો ત્રીજો ફેઝ છે તો એ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવે છે તો આને તમે યાદ રાખી શકો છો એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ દસમો નેશનલ અવોર્ડ ફોર ટેકનોલોજી ઇનોવેશન ઇન પેટ્રોકેમિકલ્સ એન્ડ ડાઉનસ્ટ્રીમ પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીના બારામાં છે તો જો નામ તો ખૂબ જ મોટું છે પણ આમાંથી થોડી મહત્વની ઇમ્પોર્ટન્ટ ફેક્ટ નીકળે છે હવે હું તમને આ પેટ્રોકેમિકલ્સ શું એ આ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી એટલે શું થાય એના વિશે પણ ઇન્ફોર્મેશન આપું કે જે પણ તમે તમે જોયું હશે કે જે પ્લાસ્ટિક છે એના સિવાય રબર ને આ બધું હોય રબર ઇન્ડસ્ટ્રી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી તો આ બધું કેમિકલ્સમાં આવે છે તો એની માટેનો દસમો નેશનલ અવોર્ડ્સ ફોર ટેકનોલોજી ઇનોવેશન ઇન પેટ્રોકેમિકલ્સ એન્ડ ડાઉનસ્ટ્રીમ પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી એટલે કે જે પણ પ્લાસ્ટિક અને પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રી છે તો એ આ ઇન્ડસ્ટ્રીની અંદર જે પણ માનલો કે એન્ટ્રોપ્રુઅર છે તો એ સારું એવું ઇનોવેશન કરે છે તો એના એફર્ટ્સને રેકોગ્નાઇઝ કરવા માટે આ અવોર્ડ એને આપવામાં આવે છે અને આ દસમી એડિશન હતી આ અવોર્ડની અને આ અવોર્ડ આપણા યુનિયન મિનિસ્ટર ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર છે તો એના દ્વારા અવોર્ડને પ્રેઝન્ટ કરવામાં આવે છે તો આ તમને ફેક્ટ ખબર પડી ગયા કે અવર્ડ શા માટે આપવામાં આવે છે તો પેટ્રોકેમિકલ સેક્ટરની અંદર જે પણ સારી એવું ઇનોવેશન કરે તો એના એફર્ટ્સને રેકોગ્નાઇઝ કરવા માટે અવોર્ડ આપવામાં આવે છે એ લાઇન વિથ ધ નેશનલ પોલિસી ઓન પેટ્રોકેમિકલ્સ અનાઉન્સ ઇન ટુ થાઉઝન્ડ સેવન તો આ તમે યાદ રાખજો કે નેશનલ પોલિસી ઓન પેટ્રોકેમિકલ્સ છે તો એ ક્યારે અનાઉન્સ થઈ હતી તો બે હજાર સાતમાં અનાઉન્સ થઈ હતી અને આ જે નેશનલ પોલિસી છે તો એના અનુસંધાને એના અનુસંધાને સરકાર દ્વારા જે ખાસ કરીને જે મિનિસ્ટ્રી ઓફ કેમિકલ છે તો એમાં ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ્સ એન્ડ ફાર્મા સોરી ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ છે તો એના દ્વારા એના દ્વારા આ અવોર્ડ છે તો એને શરૂ કરવામાં આવ્યો હતો અને એનો મેઇનલી મકસદ શું હતો કે ભાઈ આ સેક્ટરની અંદર મેઇનલી પેટ્રોકેમિકલ્સ સેક્ટરની અંદર જે પણ ઇનોવેશન થાય છે તો એને રેકોગ્નાઇઝ કરવું એને ઇન્ટેન્સિવ સોરી એને ઇન્સેન્ટિવાઇઝ કરવું તો આ મકસદથી આ અવોર્ડ છે એને શરૂ કરવામાં આવ્યો હતો બસ આટલું તમારે યાદ રાખવાનું છે ખાસ કરીને આ સેક્ટરની અંદર જે પણ એવા ઇનોવેશન થાય છે જે મેઇનલી નેશનલ અને સોશિયલી ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે તો એને રેકોગ્નાઇઝ કરવા માટે એને ઇન્સેન્ટિવાઇઝ કરવા માટે આ અવોર્ડ છે એને શરૂ કરવામાં આવ્યો હતો અને આ મેઇનલી નેશનલ પોલિસી ઓન પેટ્રોકેમિકલ્સ છે તો એના જે એના મેઇનલી રૂપે આ પ્રકારનો જે અવોર્ડ છે એને શરૂ કરવામાં આવે છે તો આ ફેક્ટ તમે યાદ રાખી શકો છો અહીંયા મે બી એક બોડી વિશે ઇન્ફોર્મેશન છે એ બોડી વિશે હું તમને ઇન્ફોર્મેશન આપી દો સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી તો જો મેઈનલી ઇટ ઇઝ એન ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન અન્ડર ધ ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ્સ એન્ડ હેઝ બીન ઇન્ટરેસ્ટેડ વિથ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ઇમ્પ્લીમેન્ટિંગ ધ ઇમ્પ્લીમેન્ટિંગ ધ સ્કીમ ઓફ ધ નેશનલ એવોર્ડ ફોર ટેકનોલોજી ઇનોવેશન એટલે કે ઉપર જે મે તમને આ મોટી સ્કીમ કીધી તો આ સ્કીમને ઇમ્પ્લીમેન્ટ કોણ કરે છે તો સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રો કેમિકલ્સ ઇન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી તો આ બોડી દ્વારા આ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે અને આ બોડીની આપણે વાત કરીએ તો એક ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન છે જે ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ્સમાં આવે છે તો આ તમે સમજી ગયા છો એના પછી હવે છે ને બાકીના જે પણ ત્રણે ત્રણ ટોપિક છે ને એ આપણે મેઇનલી લોકલ બોડીઝ વિશે ડિસ્કસ કરવાના છે ને યુનિયન મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિશે ડિસ્કસ કરવાના છે સમજી ગયા તો પહેલો ટોપિક શું છે નેશનલ અર્બન ડિજિટલ મિશન તો જો ત્રણેય ટોપિકમાં મેઇનલી ડિજિટલ ઇન્ડિયા ઉપર મેઇનલી ફોકસ કરવામાં આવે છે તો નેશનલ અર્બન ડિજિટલ મિશન હવે અહીંયા એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ યાદ શું રાખવાનું છે કે આ અર્બન ડિજિટલ મિશન એ કઈ બે મિનિસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ અને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી તો બંને મિનિસ્ટ્રીએ સાથે મળીને નેશનલ અર્બન ડિજિટલ મિશનને લોન્ચ કર્યું છે તો તમે આને નોટ

ભારતના જે પણ સિટીઝ છે અને ટાઉન્સ છે હોલિસ્ટિક સપોર્ટ આપવા માટે શેર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો એને ક્રિએટ કરવામાં આવશે એન્ડ ઇટ વિલ ઇન્સ્ટિટ્યુશનલાઇઝ અ સિટીઝન સેન્ટ્રિક એન્ડ ઇકોસિસ્ટમ અપ્રોચ ટુ ટુ મેઇનલી અર્બન ગવર્મેન્ટ અર્બન ગવર્નન્સ એન્ડ સર્વિસ ડિલિવરી એટલે કે જો કહેવા શું માંગે છે કે આ પણ જે પણ નેશનલ અર્બન ડિજિટલ મિશન છે તો એના તહેત અર્બન ગવર્નન્સ અને ડિલિવ જે પણ સર્વિસ ડિલિવરી છે માની લો કે તમે અમદાવાદમાં રહો છો તો એમાં જે પણ લોકલ બોડીઝ દ્વારા માની લો કે એએમસી દ્વારા જે પણ સર્વિસીસ આપવામાં આવતી હોય તો આને કઈ રીતે કરી દેવામાં આવશે સિટીઝન સેન્ટ્રી કરી દેવામાં આવશે અને ઇકોસિસ્ટમ ડ્રીવન આને મેઇનલી કરી દેવામાં આવશે બધું તમને ડિજિટલી પ્રોવાઇડ કરી દેવામાં આવશે એવું નહીં કે તમારે માની લો કે કોઈ જાતિનો દાખલો કઢાવો હોય અથવા તો માની લો કે કોઈને મેરેજ સર્ટિફિકેટ જોતું હોય ડેથ સર્ટિફિકેટ જોતું હોય તો તમારે જે ધક્કા ખાવા પડે છે આ બધી વસ્તુ મેઈનલી એને દૂર કરી શકે અને ડિજિટલ ઇન્ડિયા ઉપર મેઇનલી આમાં ફોકસ કરવામાં આવશે મોટી મોટી વાતો છે આમાંથી કોઈ ક્વેશ્ચન નહીં બને જસ્ટ ખાલી તમે એટલું જ તમે યાદ રાખો કે આ નેશનલ અર્બન ડિજિટલ મિશન છે તો આ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ અને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી બંને સાથે મળીને કર્યું છે પછી યાર જો તમે આના નામ ઉપરથી આના મકસદ છે ને તમે સિમ્પલી કોમન સેન્સથી તમે એને સોલ્વ કરી શકો અને એ પ્રકારે જે પણ સ્ટેટમેન્ટ બને આસાનીથી તમે એને સાચું ટીક કરી શકો અમુક વસ્તુ એ કોમન સેન્સથી સોલ્વ થતી હોય એમાં આવતું નથી એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ અર્બન ઇન્ડિયા અર્બન ડેટા એક્સચેન્જના બારામાં છે તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયા અર્બન ડેટા એક્સચેન્જ તો મેઇનલી જે આપણા યુનિયન મિનિસ્ટર ઓફ હોમ છે સોરી યુનિયન મિનિસ્ટર ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ છે હરદીપસિંહ પુરી તો એમના દ્વારા ઇન્ડિયા અર્બન ડેટા એક્સ્ચેન્જને લોન્ચ કરવામાં આવ્યું છે ઇન્ડિયા અર્બન ડેટા એક્સચેન્જને લોન્ચ કરવામાં આવ્યું છે અને આજે ઇન્ડિયા અર્બન ડેટા એક્સચેન્જ છે તો આને મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સે સ્માર્ટ સિટી મિશન અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ આઈઆઈએસસી બેંગલુરુ તો આની સાથે મળીને એને ડેવલપ કર્યું છે તો આ તમે યાદ રાખો બસ અહીંયાથી ક્વેશ્ચન બની જશે ઇન્ડિયા અર્બન ડેટા એક્સચેન્જ છે તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સે સ્માર્ટ સિટી મિશન અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગાલુરૂ સાથે મળીને એને ડેવલપ કર્યું છે એન્ડ ઇન્ડિયા અર્બન અ ઇન્ડિયા અર્બન મેઇનલી ઇન્ડિયા અર્બન ડેટા એક્સચેન્જ સર્વ એઝ અ સીમલેસ ઇન્ટરફેસ ફોર ધ ડેટા પ્રોવાઇડર્સ એન્ડ ડેટા યુઝર્સ એટલે કે આ એક પ્રકારે જે ઇન્ડિયા અર્બન ડેટા એક્સચેન્જ છે તો એ ડેટા પ્રોવાઇડર્સ અને ડેટા યુઝર્સ એટલે કે ડેટાને પ્રોવાઈડ વાળા અને ડેટાને યુઝ કરવા વાળા વચ્ચે એક સિમલેસ ઇન્ટરફેસનું એક માધ્યમ તરીકે કાર્ય કરશે અને જેમાં માની લો જે પણ અર્બન સર્વિસ ડિલિવરીમાં જે પણ ચેલેન્જીસ આવે છે અર્બન ગવર્નન્સમાં જે પણ ચેલેન્જીસ આવે છે તો એના રિલેટેડ માની લો કે જે પણ ડેટાને શેર કરવા છે એ ડેટાને એક્સેસ કરવા છે તો એની માટે ઇન્ટરફેસનું આ કામ કરશે તો એટલું તમે યાદ રાખો કે આજે ઇન્ડિયા અર્બન ડેટા એક્સચેન્જ છે તો એક સીમલેસ ઇન્ટરફેસ છે ડેટા અને ડેટા યુઝર્સ વચ્ચે ઇન્ક્લુડિંગ અર્બન લોકલ બોડી ટુ સેર રિક્વેસ્ટ ડેટા ડેટા સેટ્સ રિલેટેડ ટુ ધ સિટીઝ અર્બન ગવર્નન્સ એન્ડ અર્બન સર્વિસ ડિલિવરી એટલે કે જે પણ સિટીઝ છે અર્બન ગવર્નન્સ છે અને અર્બન સર્વિસ ડિલિવરીના રિલેટેડ જે પણ ડેટા છે તો એને શેર કરવા એને એક્સેસ કરવા માટે ડેટા પ્રોવાઈડર અને ડેટા યુઝર્સ વચ્ચે એક ઇન્ટરફેસનું આ કામ કરવાનું છે ઇન્ડિયા અર્બન ડેટા એક્સચેન્જ તો આ તમે યાદ રાખી શકો છો થોડું ફેક્ચુઅલ છે પણ તમારે યાદ આને રાખવું પડશે નોટડાઉન તમે કરતા રહેજો ને એક બે લાઈનમાં નોટડાઉન કરવાનું છે એવું નહીં કે આખું પછી ઉતારી દેવાનો રાઈટ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મિનિસ્ટર લોન્ચ ધી સ્માર્ટ કોડ પ્લેટફોર્મ તો આ પણ તમને અહીંયા ક્વેશ્ચન પૂછવામાં આવી શકે છે કે સ્માર્ટ કોડ પ્લેટફોર્મ છે તો કઈ મિનિસ્ટ્રીએ લોન્ચ કર્યો છે તો આટલું તમે યાદ રાખો કે જે સ્માર્ટ કોડ પ્લેટફોર્મ છે તો એ મેઇનલી યુનિયન મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા આ સ્માર્ટ કોડ પ્લેટફોર્મને લોન્ચ કરવામાં આવ્યું છે એન્ડ ઇટ ઇઝ ડિઝાઇન ટુ એડ્રેસ ધી અર્બન ચેલેન્જીસ એટલું તમે યાદ રાખો કે આ જે સ્માર્ટ કોડ પ્લેટફોર્મ છે તો એ મેઇનલી હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મિનિસ્ટ્રીએ લોન્ચ કર્યું છે જે પણ અર્બન ચેલેન્જીસ છે તો એને એડ્રેસ કરવા માટે એને ડિઝાઇન કરવામાં આવ્યું છે જે પણ અર્બન લોકલ બોડીઝ છે તો એ જે પણ ચેલેન્જીસને ફેસ કરી રહી છે તો એને કઈ રીતે ડિજિટલ જે ટેકનોલોજી છે ડિજિટલ એપ્લિકેશનનો યુઝ કરીને ડિજિટલ એપ્લિકેશનને ડેવલપ કરીને એને ડિપ્લોય કરીને કઈ રીતે અર્બન ચેલેન્જીસને એડ્રેસ કરી શકાય તો એ માટે આ સ્માર્ટ કોડ પ્લેટફોર્મ પ્લેટફોર્મ છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે તો એટલું તમે યાદ રાખો પહેલી જ લાઇનમાંથી ક્વેશ્ચન બની જવાનો છે અને આટલું તમે નોટ ડાઉન કરી દો કે જે પણ અર્બન એરિયાના જે પણ લોકલ બોડીઝના ચેલેન્જીસ છે તો એને એડ્રેસ કરવા માટે સ્માર્ટ કોડ પ્લેટફોર્મ છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે વધારે પડતું આમાં કંઈ નોટ ડાઉન કરવામાં આવતું નથી હવે જો એક વસ્તુ મારે તમને કેવી છે કે આજે મેં તમને જે પણ પાંચ કે ચાર ક્વેશ્ચન ચાર ક્વેશ્ચન મેં તમને પૂછ્યા છે તો ટ્રાય કરો કે ચારે ચાર ક્વેશ્ચનના આન્સર તમે તમારી જાતે આપો અને એ આન્સરને તમારે સાચા પડશે કે ખોટા તમારે કોઈ જોવાની જરૂર નથી અને તમે ડિટેલમાં આન્સર નહીં આપો તો ચાલશે પણ આજે તમે આ ચાર ક્વેશ્ચનને તમારી ટેસ્ટ સમજી લો અને આ બધા ટોપિકને આપણે ડિસ્કસ કરેલા છે રાઈટ તો તમારે શું કરવાનું છે જાતે આન્સર આપવાનો છે અને બીજા શું વિચાર છે બિલકુલ વિચારવાનું નથી કમેન્ટ બોક્સમાં ખોટું પડે તો આ કોઈ તમારી યુપીએસસી જીપીએસસીની ફાઇનલ એક્ઝામ નથી રાઈટ અને આપણો ઇન્ડોએસમાં રૂલ છે કે ભાઈ હંમેશા આપણે ભૂલોથી શીખીએ છીએ સમજી ગયા કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ હોતો નથી જે માણસ ખુદને પરફેક્ટ સમજે એ માણસ હોતો નથી સમજી ગયા તો તમારે બિલકુલ ટેન્શન લેવા લેવાનું નથી કે ભાઈ મારો આન્સર ખોટો પડશે તો બીજા શું વિચારશે લોક ક્યાં કે એ બી આપ સોચો કે તો લોક ક્યાં કે સમજી ગયા એમનું કામ વિચારવાનું છે તમારું કામ કરવાનું છે તો કરો ના પેલો કોણ છે આવો એક ડાયલોગ છે ને કરો ના તો તમારે આન્સર આપવાનો છે રાઈટ ચારે ચારનો આન્સર આપો અને તમને ખબર પડશે કે તમારી પ્રિપેરેશન ક્યાં એક્ઝિસ્ટ કરે છે રાઈટ તો ટ્રાયલ અને એરરથી તમારે શીખવાનું છે અને આન્સર તમે ખાસ આપજો અને જે પણ વિડિયો પસંદ આવે તો લાઇક કરવાનું ના ગમે તો ડિસલાઇક કરવાનું જે ઈચ્છા થાય કરવાનું કારણ કે ડિસલાઇકથી અમને કાંઈ ફરક પડતો નથી લાઇક કરવાથી અમારું મોટિવેશન વધે છે તો એ રીતે આપણે કામ કરતા રહીશું અને તમારો કોઈ ફ્રેન્ડ તૈયારી કરતા હોય તો એને પણ ક્યારેક મોકલી દેવાનું સમજી ગયા એવું નહીં કે પછી એને ખબર પડશે કે મારીથી આગળ નીકળી જશે એવું વિચારશો તો તમે આગળ નહીં નીકળી શકો સમજી ગયા સો ગાઈસ થેન્ક્સ ફોર વોચિંગ તમારા બધાના દિવસ સુપ જાય